आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઇમ બુલેટિન સાથે હું પૃથા અને સવાર 4 માં સૌપ્રથમ વાત સસ્તી સિરપ મોંઘા મોતની तो खेड़ा स्टेट मॉनिटरिंग सेल की टीम बिलोदरा पहुंची है। एसएमसी ना एसपी नीलीप राय नु पण बिलोदरा पहुंचा है। नीलीप राय हाल अत्यारे बिलोदरा पहुंचा है। अलग अलग टीम घटनास्थल पर पहुंची रही है। समग्र केस में एसएमसी पण तपास कर रही है। सिरप थी मौत मामले तपास नो धमधमाट तेज करवामां आव्यो छे। न्यूज 18 की टीम पण बिलोदरा पहुंची है। एटले के सिरप पीवा थी 5 लोकोना मौत निपजा छे। अनेक लोको हॉस्पिटल में छे अने वेपारीए 50 थी 60 लोकोने आ प्रकारे सिरपनुं वेचाण कर्युं हतुं। त्यारे समग्र केस में एसएमसी पण तपास करी रही छे। स्टेट मॉनिटरिंग सेल की टीम पण हाल अत्यारे बिलोदरा पहुंची छे। न्यूज 18 गुजरातनी टीम पण बिलोदरा खाते पहुंची छे। तो डीजीपी विकास सहाय नु पण निवेदन सामे आव्यु। खेड़ा पोलीस अने अमदावाद ग्राम्य पोलीस द्वारा तपास तेज करवामां आवी छे। आयुर्वेदिक दवा ने कारण मृत्यु थयु होवानी आशंका छे। 3 लोकोना मौत निपज्या छे। ज्यारे आयुर्वेदिक दवा पीवाथी 3 लोकोना मौत निपज्या होवानु सामे आवे छे। 2 लोकोए आवे सिरप पीधा न होवानु पण सामे आव्यु छे। જ્યારે 50 થી 55 લોકોએ આવી આયુર્વેદિક દવા પીધી હતી અને તેમની પણ હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા 12% આલ્કોહોલ અંગે પણ એક પત્ર લખ્યો હતો। જ્યારે ખેદમાંથી મોટા પ્રમાણમાં આયુર્વેદિક સિરપ પકડાઈ હતી અને તે સંદર્ભે આ પત્ર લખવામાં આવ્યો છે। સિરપના વેચાણ અંગે પણ હાલ અત્યારે તપાસ ચાલી રહી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિયમ પ્રમાણે કંઈક ખોટું થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ નથી લાગતું। રાજ્યમાં વેચાતી આવક સિરપ અંગે તપાસ કરવામાં આવશે। જરૂર જણાશે તે મુજબ આવા દ્રવ્યોના વેચાણ માટેના નિયમો પણ ઘડવામાં આવશે। એ પ્રાથમિક માહિતી મુજબ એ લોકોને એવું એક પત્ર છે કે 12% થી ઓછા હોય તો એમાં મેન્યુફેક્ચરિંગ કરવા માટે ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે કોઈ લાયસન્સની જરૂર નથી। એટલે એ પ્રકારનું કાગળ એટલા માટે લખવામાં આવ્યું હતું ખેડાને કે ખેડા તરફથી એક ખૂબ મોટા જથ્થા પકડવામાં આવ્યું હતું કઈ અને એ જથ્થા પકડવા માટે જ્યારે આપણે ફૂડ ઇન્સ્પેક્ટરને લખાણ કરી હતી ત્યારે એમને લખ્યું હતું કે 12% થી ઓછા છે એટલા માટે કોઈ મેન્યુફેક્ચરિંગ ડિસ્ટ્રીબ્યુશન માટે લાયસન્સની જરૂર નથી। પરંતુ આ દુઃખદ બાબત બની છે પણ એ આયુર્વેદિક સિરપ પીવાથી એ બન્યું છે અને જે લોકોએ એમાં મેન્યુફેક્ચરિંગ ઇન્વોલ્વડ હતા એ લોકોને પોલીસ રાતોરાત પકડી લાવ્યા છે અને ત્યારે પૂછપરછ ચાલુ છે। તો ખેડામાં શંકાસ્પદ મોતને લઈને ખેડા એસપીનું નિવેદન સામે આવ્યું છે। ખેડામાં આયુર્વેદિક પીણું પીતા બાદ 6 લોકોના મોત નિપજ્યા। તમામ લોકો મેગાસવ નામનું આયુર્વેદિક સિરપ વાપરતા હતા। બિલોદરા ગામના 3 લોકોને અસર થઈ છે। બિલોદરા કરિયાણા દુકાનદારને સિરપ વેચી હતી। આ બંને જે ડેથ થયા એમાં એક વડદલા ગામનું છે, એક બગડુ ગામનું છે, જેમાં બગડુ છે એ મહુધા તાલુકાનું છે અને વડદલા છે એ મહેમદાબાદનું છે। હવે આ જે બંને ડેથ થયા ત્યાં સુધી પોલીસને કોઈપણ પ્રકારની વિગતો મળેલી નહોતી અને હોસ્પિટલ દ્વારા પણ જાણ નહોતી કરવામાં આવેલી અને પરિવારજનો દ્વારા પણ જાણ કરવામાં નહોતી આવેલી અને એ લોકોની અંતિમ વિધિ કરી દેવામાં આવેલી। બિલોદરા ગામના 3 વ્યક્તિ છે, એક અશોકભાઈ, એક અર્જુનભાઈ અને નટુભાઈ। હવે જે અશોકભાઈ છે એને ગામમાં જ આ પ્રકારની કોઈ અસર થઈ અને એમનું ડેથ થયેલું અને એમની અંતિમ વિધિ થયેલી। જે વ્યક્તિ ગામ લોકો દ્વારા આપણને જાણવા મળ્યું કે આજે બિલોદરા ગામના જે 3 વ્યક્તિને પ્રોબ્લેમ થયેલો છે એ લોકો 27 તારીખે આયુર્વેદિક સિરપ પીધું હોય એવી ગામ લોકોને શંકા હતી અને આ કરિયાણાની દુકાન જે ચલવે છે નારાયણ ઉર્ફે કિશોર સોઢા એમ કે એની દુકાનેથી જ લીધું છે। એટલે આ બાબત જે ગઈકાલ બપોર પછી પોલીસને ખબર પડી છે અને ગઈકાલ બપોરે જ્યારે ગામની અંદર પણ ચર્ચા થવા માંડી એટલે આ જે કિશોર છે એ ડરને માર્યો ભાગી ગયેલો અને એનું પછી રાત્રે પકડી અને ડિટેલ એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલ છે।
રૂપિયાની બોટલ 130 રૂપિયામાં વેચતો હતો વેપારી. 50 થી 60 લોકોને આ પ્રકારે બોટલ વેચી હોવાની પણ કબૂલાત કરી છે. સિરપમાં મિથાઇલ આલ્કોહોલ મળી આવ્યું છે. એક શંકાસ્પદ વ્યક્તિની અમદાવાદથી પણ અટકાયત કરાઈ છે. અમદાવાદ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ એફએસએલની ટીમ પણ કામે લાગી. કુલ 4 લોકોના મોત થયા, જેમાં પોલીસને જાણ નથી કરાઈ. બીજી અગત્યની વાત એ છે કે જે વ્યક્તિએ આ વેચ્યું છે એને કરિયાણાની દુકાન છે. કરિયાણાનો બધો જ સામાન રાખે છે. બિલોદરા એની દુકાન આવેલી છે અને કરિયાણાનો બધો સામાન વેચતો હોય છે. એની પૂછપરછ કરતાં એને છેલ્લા અમુક ટાઈમથી આ પ્રકારના આયુર્વેદિક પીણું વેચવાનું એને ચાલુ કરેલું. એના કહેવા મુજબ એ 100 રૂપિયાની એક બોટલ લાવી અને 130 રૂપિયાની આયુર્વેદિક પીણું વેચતો હતો. હવે આયુર્વેદિક પીણું એને આપણે ડિટેલમાં પૂછપરછ કરીએ તો એના કહેવા મુજબ આયુર્વેદિક પીણું એને ગામના છેલ્લા એક અઠવાડિયાની અંદર 50 થી 60 લોકોને આપેલું છે. હવે આ ગામના બે વ્યક્તિ જે છે, એ ગામના પિતા જે વેચનારના, એમના પિતાનું કહેવું એવું છે, એમને પોલીસ સમક્ષ અને ડૉક્ટરની રૂબરૂમાં એવું નિવેદન આપેલું છે કે એમને એમની દુકાનમાંથી આ પીધું અને ત્યારબાદ એમને આ પ્રકારની બેચેની લાગતી હતી એટલે હોસ્પિટલમાં એડમિટ થયા હતા. ખેડામાં સિરપ પીધા બાદ 6 લોકોના મોતનો મામલો. ફૂડ એન્ડ ડ્રગ્સની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સનો લેખિતમાં પત્ર પણ વાયરલ થયો છે. સિરપના વેચાણ માટે કોઈ પરવાનગી લેવાની જરૂર નથી, માત્ર ઉત્પાદન માટે જ પરવાનગી લેવાની જરૂર છે. આ સૌ અરિષ્ઠા સિરપનો ઉપયોગ તબીબોની સલાહ બાદ જ ઉપયોગ કરવો. હવે આ આયુર્વેદિક સિરપની અંદરથી એમનું જે મિથાઇલ આલ્કોહોલની હાજરી મળી આવેલ છે, ઇથાઇલ આલ્કોહોલની હાજરી મળી આવેલ નથી. એટલે આ જે એક્સપર્ટ ઓપિનિયન જે છે એ અમારી માટે સૌથી અગત્યનો છે કે ઇથાઇલ આલ્કોહોલ નથી. જે જનરલી દારૂ ગણવામાં આવે તો દારૂ જે છે એ ઇથાઇલ આલ્કોહોલ હોય છે, તો મિથાઇલ આલ્કોહોલ છે એ આયુર્વેદિક સિરપમાં કેવી રીતના એડ થયો? કોઈ કન્ટામિનેશન છે કે જ્યાં દુકાનદારના સ્તરે કે બીજું કોઈ આની અંદર કોઈ કોમ્પ્લિકેશન પેદા થયેલા છે કે કેમ? હવે એ બાબતમાં એક્સપર્ટ ઓપિનિયન લેવાના ચાલુ છે. તો એક સપ્તાહમાં 50 થી 60 લોકોને આ પ્રકારની સિરપ વેચી હોવાની જે કરિયાણાનો દુકાન માલિક છે તેણે કબૂલાત કરી છે અને કુલ 7 લોકોને આ સિરપની અસર જોવા મળી છે, જેમાંથી ઘટનામાં 6 લોકોના પણ મોત થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે આયુર્વેદિક વિભાગની પણ પ્રતિક્રિયા સામે આવી છે. સાંભળો શું કહેવું છે તેઓનું. નાગરિકોને ખાસ વિનંતી કરવા ઈચ્છું છું, ગુજરાત રાજ્યની અંદર લગભગ 25,000 કરતાં પણ વધારે રજીસ્ટર થયેલા આયુર્વેદ પ્રેક્ટિશનર્સ છે. જ્યારે પણ કોઈ આપણે આ પ્રકારની દવા અથવા આયુર્વેદ દવા લેવાની હોય ત્યારે આપણે ડૉક્ટર અથવા વૈદ્ય મિત્રોનો સંપર્ક કરીને અને તેમની સલાહ પ્રમાણે જ કોઈ પણ દવા લેવી જોઈએ.